થોડા દિવસ પહેલા જ આપ સાથે ગઠબંધનની વાત કરી હતી. ભરતસિંહ સોલંકીએ આપ સાથે ગઠબંધનની વાત કરી હતી, પરંતુ હવે કંઈક બીજું કહી રહ્યા છે. હવે ભરતસિંહે કહ્યું છે આપ સાથે કોઈ પણ ગઠબંધન નહીં થાય. જૂની વાતને જનરલ ગણાવી હવે આપ પર પ્રહારો કરવાની શરૂઆત કરી. આપને ગણાવી પોતાનું કલ્યાણ કરનારી પાર્ટી, આપને ગાંધી અને સરદાર વિરોધી પાર્ટી પણ ગણાવી છે. સોલંકીના નિવેદનનો કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તાએ વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ પોતાની વાત પરથી પલટી મારી છે. ઉદયપુરમાં થયેલી ચિંતન સંકલ્પ શિબિરમાં લાઇક માઇન્ડેડ પાર્ટી સાથે કોંગ્રેસ જોડાણ કરી શકે છે એવી વાત હતી, પણ એ બધામાં જ કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ બહુ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી સાથે ન લેવા ન દેવા કોઈ પણ પ્રકારનું જોડાણ કે મદદ કોંગ્રેસ પાર્ટી લેશે નહીં, નહીં અને નહીં. તો સાંભળ્યું આપે, અત્યારે ભરતસિંહ સોલંકી કહી રહ્યા છે, પોતાની વાત પરથી પલટી મારી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સાથે અમારે કોઈ પણ જાતનું લેવા દેવાનું નથી, કોઈ પણ ગઠબંધન નહીં થાય. પરંતુ જ્યારે તેમણે ગઠબંધનની વાત કહી હતી ત્યારે તેમનું શું કહેવું હતું તે જોઈ લઈએ. કે વ્યક્તિઓ કરતા વિચારોનું મહત્વ છે. શંકરસિંહજી હોય, ભાઈ છોટુભાઈ વસાવા હોય, એનસીપીની પાર્ટી હોય કે બીજા લોકો હોય, આમ આદમીએ કોંગ્રેસને ટેકો આપે તો અમે તો લઈ લઈએ, અમને ક્યાં વાંધો છે. વી વિલ ટેક સપોર્ટ. અમારે તો બીજેપી જેવા ફાસિસ્ટ કોમવાદી પરિબળો સામે લડવું છે, અને જે પ્રજા વિરોધી છે, જે મોંઘવારી, કોરોના, આવા બનાવો કે જે બને છે લઠ્ઠાકાંડ કે મોરબીના, એમાં પ્રજાને રક્ષણ કોણ આપે એવા લોકોને સાથે લઈને અમે એનું પરિણામ લાવવા માંગીએ છીએ. સાંભળ્યું આપે, ભરતસિંહ સોલંકીએ થોડા દિવસ પહેલા આ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ભારત જેવી કોમવાદી, માફ કરશો, ભારતીય જનતા પાર્ટી જેવી કોમવાદી પાર્ટીને હરાવવા માટે કંઈ પણ કરીશું અને કોઈ પણ પાર્ટીનું સમર્થન લેવા માટે અમે તૈયાર છીએ, અને આપના સમર્થનની વાત પણ કહી હતી, પરંતુ હાલ તેઓએ પોતાની વાત પરથી પલટી મારી છે. હવે ભરતસિંહ સોલંકી કહી રહ્યા છે કે આપ સાથે કોઈ જ ગઠબંધન નહીં થાય, આમ આદમી પાર્ટી સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી. એક તરફ ભરતસિંહ સોલંકીએ પહેલા નિવેદન આપ્યું કે ભાજપને હરાવવા માટે અમે કોઈ પણ પાર્ટીનો ટેકો લેવા માટે તૈયાર છીએ, જેમાં આમ આદમી પાર્ટીનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું હતું કે આમ આદમી પાર્ટી જો અમને ટેકો આપશે તો અમે તો લઈ લઈશું. પરંતુ જ્યારે તેમના જ પક્ષમાંથી આ નિવેદન અયોગ્ય ગણાવવામાં આવ્યું ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ હવે આ વાતને પલટી મારીને કહ્યું છે કે અમારે આમ આદમી પાર્ટી સાથે કોઈ જ લેવા દેવા નથી.